વિરામ બાદ આપ સર્વે દર્શકોનું જામનગર 89 ન્યૂઝમાં ફરીથી સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચારો. જામનગર હાલ ગણેશની ભક્તિમય બન્યું છે અને જ્યાં જ્યાં ગણેશ સ્થાપનાઓ થઈ છે ત્યાં આ મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. અને એકંદર છોટી કાશીનો બહુ મોટો વર્ગ શ્રાવણ માસની શિવ આરાધના બાદ ગણપતિની સાધનામાં ઓતપ્રોત થઈ ગયો છે, જેમાં કલ્યાણજીના ચોકમાં કલ્યાણ યુવા ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવ દરમિયાન બાળકો માટે વેલ્ડ્રેસ સ્પર્ધા તથા જાદુગરનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય હકુભા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેવી જ રીતે રામેશ્વરનગર પાસે નવજીવન સોસાયટી શેરી નંબર 1માં ગણપતિ મહોત્સવમાં અન્નકોટ દર્શન અને મહાઆરતી યોજાયા હતા, જે માટે જયેશ ધોળકિયા, કાળુભા, સતુભા, અતુલભાઈએ જહેમત ઉઠાવી હતી. મારું નામ પ્રજાપતિ રાયભાઈ ગોહિલ છે. અમે અંબે આવાસ કોલોનીમાં રહીએ છીએ. અહીંયા અમે છેલ્લા 5 વર્ષથી ગણપતિ મહોત્સવ તેમજ નવરાત્રિના કાર્યક્રમો ઉજવીએ છીએ. જામનગરમાં ભાવભેર વિઘ્નહર્તા ગણપતિની ઠેર ઠેર સ્થાપનાઓ તો થઈ ગઈ, પરંતુ ગણપતિની મૂર્તિઓના રોઝી બંદરે વિસર્જન કરવા માટે અત્યારથી જ વિઘ્ન ઊભું થઈ ગયું છે. કેમ કે પોર્ટ સત્તાવાળાઓએ જિલ્લા કલેક્ટરને લેખિત આપી દીધું છે કે રોઝી બંદરે ગણપતિ વિસર્જન શક્ય નથી, બંદરે જેટી ડેમેજ છે, માટે લોકોની સલામતી જોખમાય તેમ છે. એટલું જ નહીં, અગાઉ પણ અહીં જીવલેણ અકસ્માત થઈ ગયા છે, માટે ગણપતિ વિસર્જન આ બંદરે શક્ય નથી તેમ જણાવાયું છે. દરમિયાન વધતા જતા મહોત્સવના વ્યાપને ધ્યાને લઈ તંત્રએ સંયુક્ત મીટિંગ યોજીને આ બાબતે તાત્કાલિક નિર્ણય લેવો જરૂરી છે, કેમ કે બાલાચડીના દરિયામાં મૂર્તિ વિસર્જન માટે બધા જ ગ્રુપ પહોંચી ન શકે તે સ્વાભાવિક છે. માટે રોઝી કે બેડી બંદરે ફાયર બ્રિગેડની મદદથી સલામતી જાળવીને વિસર્જનની વ્યવસ્થા ગત વર્ષની જેમ થાય તેવી ભાવિકોમાંથી લાગણી ઉઠી છે.